માટે સોનું છે ત્યારે પાક પર મુંડા નામની ઈયળ અને ફૂગ નામનો રોગ નજર લાગી રહ્યો છે અને જેને લઈ હાલ અત્યારે ખેડૂતોમાં ચિંતા વધી છે ત્યારે ધારી જિલ્લાના ખેતીવાડી અધિકારીએ મગફળીના પાકમાં મુંડાના ઉપદ્રવને નાથવા માટે ખેડૂતોને કેટલાક સૂચનો પણ કર્યા છે જો જ્યારે વાવેતર કરીએ છીએ એના પહેલાં એને બીજની માવજત આપીએ ખાસ કરીને થાયમેથોક્ઝામ દવા આવે છે અથવા તો ક્લોરપાયરીફોસ આનાથી બીજની માવજત આપી અને પછી આપણે વાવેતર કરેલું હોય તો પણ મુંડાનો જે ઉપદ્રવ છે એ ઘટાડી શકાય છે ચાસમાં ક્લોરપાયરીફોસ 10% ગ્રેન્યુલ દવા આવે છે એ પણ જો આપણે ચાસમાં આપેલી હોય જે તે વખતે વાવેતર સમયે તો પણ આપણા મુંડાનો ઉપદ્રવ લગભગ પાછળના સ્ટેજે આવતો નથી વાવેતર કર્યા પછીના 30 દિવસ એમાં જો ઉપદ્રવ જોવા મળે છે તો આપણે જૈવિક નિયંત્રણના પગલાં લઈ શકાય છે એક મેટારાઇઝમ એનસોપ્લી અને બીજી એક છે બુવેરિયા બાસિયાના 1 કિલોગ્રામ દવા જે છે એના 100 ગ્રામનો 1-10 લિટર પાણીમાં એટલે કે 10 પંપ બનાવવાના 1 કિલોની દવામાંથી અને ડ્રેન્ચિંગથી આપણે આપી શકીએ છીએ ક્લોરપાયરીફોસ 20% EC દવા છે એનો 25-30 ml ડોઝ હોય છે એટલે કે 25-30 ml દવા 10 લિટર પાણીમાં મિશ્ર કરી અને ડ્રેન્ચિંગ કરવામાં આવે એટલે કે જે પંપ હોય આપણે એની નોઝલ કાઢી નાખવાની હોય છે અને સીધું છોડના મૂરમો આપણે આપીએ તો એનાથી મુંડાનું સારી રીતના કંટ્રોલ થઈ શકે છે ઇમિડાક્લોપ્રિડ અને ફિપ્રોનિલ એ બંનેનું મિક્સ ટેકનિકલ આવે છે અને એ દવા ખાલી 10 ml દવા 10 લિટર પાણીમાં મિશ્ર કરી અને એ પણ ડ્રેન્ચિંગ કરવામાં એનું પણ ડ્રેન્ચિંગ કરવામાં આવે તો એનાથી પણ મુંડાનું અસરકારક રીતે નિયંત્રણ થઈ શકે છે તો સમાચારમાં હાલ સમય થયો છે વિરામનો આપ જોડાયેલા રહો ન્યૂઝ 18 ગુજરાતી સાથે હરભજનજી વરસાદ રહેશે તે છૂટો છવાયો હળવો વરસાદ હશે એકાદ જગ્યા પર સામાન્ય વરસાદ થવાની શક્યતાઓ છે આ ઉપરાંત ત્રીજા દિવસથી સૌરાષ્ટ્રમાં પણ વરસાદ ઘટી જવાની અને હવામાન સૂકું રહેવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે આ પછી રાજ્યમાં માત્ર દક્ષિણ ગુજરાતમાં જ હળવાથી સામાન્ય વરસાદની સંભાવના છે અમદાવાદ અને ગાંધીનગરમાં પણ છૂટો છવાયો વરસાદ વરસી શકે છે હવામાન વિભાગની આગાહી વચ્ચે વલસાડ જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો સવારથી જ વાપીમાં વરસાદી માહોલ સર્જાયો હતો જે બપોર બાદ વરસાદી ઝાપટા બનીને વરસ્યો કેટલાય દિવસોના વિરામ બાદ હળવો વરસાદ વરસતા ખેડૂતોની આંખોમાં ચમક આવી આ તરફ નવસારીમાં વાતાવરણમાં પલટો આવ્યો છે 2 દિવસના વિરામ બાદ શહેરમાં વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી શહેરના મંકોડિયા સ્ટેશન રોડ જમાલપુર સહિતના વિસ્તારોમાં ઝરમર વરસાદ વરસ્યો પવન સાથે વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો જો તમે રાજકોટના રાજમાર્ગો પરથી નીકળતા હોય તો સાવધાન રહેજો કારણ કે રંગીલા રાજકોટમાં નબીરાઓ બેફામ બન્યા છે આજે વધુ એક નબીરાએ અકસ્માત સર્જ્યો શહેરમાં યુનિવર્સિટી રોડ પર પૂરપાટ ઝડપે ગાડી હંકારી પારસ હિરાણી નામના એક્ટિવા ચાલકને અડફેટે લીધો હતો કારે એક્ટિવા ચાલકને એવી તો ટક્કર મારી કે તે 20 ફૂટ દૂર સુધી ફંગોળાઈ ગયો અકસ્માત એટલો ગંભીર હતો કે ભયંકર અવાજ આવતા અન્ય રાહદારીઓને ભારે ધ્રાસકો પડ્યો કારની સ્પીડ 100થી વધુ હોવાનું માનવામાં આવી રહ્યું છે ધડાકાભેર કાર અથડાતા એરબેગ પણ ખુલી ગઈ જેના કારણે ગતિ વધુ હોવાનું માનવામાં આવી રહ્યું છે આ મામલે તપાસ દરમિયાન ખુલાસા થઈ શકે છે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા એક્ટિવા ચાલકને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો આ સમગ્ર ઘટનાને લઈ સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો અમદાવાદમાં થયેલી તથ્યવાળી ઘટના બાદ પણ નબીરાઓ સુધરવાનું નામ નથી લેતા આ ઘટના બાદ સ્થાનિકોએ કાર ચાલક કુંજ પરસાણિયા અને દક્ષ માંકડિયા નામના વ્યક્તિને ગાંધીધામ પોલીસના હવાલે કર્યો હતો રાજ્યમાં નબીરાઓ બેફામ બન્યા રાજકોટમાં વધુ એક નબીરાએ અકસ્માત સર્જ્યો તો આ તરફ ભાવનગરમાં હિટ એન્ડ રનની ઘટનામાં માતા પુત્ર ઘાયલ થયા બીજી તરફ રાજકોટમાં બેફામ એસટી બસ પ્લેટફોર્મ પર ચડી ગઈ હતી તો અમદાવાદમાં બેકાબુ એમટીએસે માસૂમનો જીવ લીધો પરંતુ પ્રથમ વાત કરીએ સુરતના મહુવામાં એસટી બસના અકસ્માતની મહુવામાં 2 બસો સામસામે ધડાકાભેર અથડાઈ અકસ્માતમાં 7 મુસાફરો ઇજાગ્રસ્ત થયા મહુવાના આંગળધરા ગામે અકસ્માતની ઘટના બની
આંગલધરા ગામે એસટી બસો સામસામે આવી ગઈ અને બંને બસોની ટક્કર થઈ। એક એસટી બસ બિલીમોરાથી વ્યારા તેમજ બીજી બસ બેડમાર ગામેથી નવસારી જઈ રહી હતી। એ દરમિયાન અકસ્માત સર્જાયો। અકસ્માત બાદ 5 ઇજાગ્રસ્તોને અનાવલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર માટે ખસેડવા પડ્યા। આ તરફ ભાવનગરમાં હિટ એન્ડ રનની ઘટનામાં માતા પુત્ર ઘાયલ થયા। કાળિયાબીડ વિસ્તારમાં મંદિર પાસે અકસ્માત સર્જાયો। બેફામ કાર ચાલકે માતા પુત્રને ટક્કર મારી અને અકસ્માત બાદ કાર ચાલક કાર મૂકીને ફરાર થઈ ગયો। રાત્રિ સમયે માતા અને પુત્ર સહિતના ઘરેથી બહાર જતા હતા તે સમયે કાર ચાલકે ટક્કર મારી હતી। બેફામ અને બેકાબુ બનેલા તોફાની તત્વોએ થોડા દિવસો પહેલા અમદાવાદના સોલામાં આતંક મચાવ્યો। 19 ઓગસ્ટે કેટલાક લોકોએ વાહનોમાં બેફામ તોડફોડ કરી। આ તોડફોડ હવે ત્રીજી આંખમાં એટલે કે સીસીટીવીમાં ઝડપાઈ છે। સોલામાં થયેલી તોડફોડના સીસીટીવી સામે આવ્યા દ્રશ્યોમાં જોઈ શકાય છે કે તોફાની તત્વો ટુ વ્હીલરમાં આવે છે, પહેલા પથ્થરો ફેંકીને ઉત્પાત મચાવે છે, ત્યારબાદ વાહનોને નિશાન બનાવે છે। તોફાન મચાવીને થોડી વારમાં જ અસામાજિક તત્વો વાહન લઈને રફો ચક્કર થઈ જાય છે। મહત્વનું છે કે આ તોડફોડ અંગે હજુ સુધી કોઈ ફરિયાદ નથી નોંધાઈ। ભરૂચના જંબુસરમાં કેમિકલ કંપનીમાં લાગેલી આગથી દોડધામ મચી ગઈ। સારોદની કેમિકલ કંપનીમાં વિકરાળ આગ લાગી। કંપનીમાં બ્રોમિલ નામનું કેમિકલ લીકેજ થતા કંપનીમાં ભીષણ આગ લાગી હતી। આગ લાગતા સમગ્ર ઇન્ડસ્ટ્રીઝમાં ફફડાટ ફેલાયો। આગને પગલે આકાશમાં કેમિકલના ગોટે સ્થાનિક માછીમારોએ રેસ્ક્યુ કર્યું છે। સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનીના સમાચાર નથી। બે લોકોને સામાન્ય ઈજા પહોંચી હતી, જ્યારે માછીમારી કરતા આ બોટ શિપ સાથે અથડાઈ હતી અને તે જ દરમિયાન અકસ્માત સર્જાયો હતો। સંવાદદાતા મુકુંદ મોકરિયા ફોન લાઇનથી જોડાઈ ચૂક્યા છે। જી મુકુંદ, તો જે રીતે માહિતી સામે આવી રહી છે, કેટલા લોકો ઘાયલના સમાચાર છે, શું વધારે માહિતી? જી પૃથ્વી, વાત કરવામાં આવે તો દ્વારકાના દરિયાઈ વિસ્તારમાં ઓખા નજીક દરિયામાં માછીમારી બોટ અને શિપ અથડાતા બોટમાં સવાર 8 જેટલા લોકો હતા તે દરિયામાં ડૂબ્યા હતા। બનાવની જાણ થતા 108ની બોટ તેમજ સ્થાનિક માછીમારો ઘટના સ્થળે પહોંચ્યા હતા અને આ જે તમામ દરિયામાં ડૂબેલા લોકો છે તેને આબાદ બચાવ કરી લેવામાં આવ્યો હતો। ત્યારબાદ બે લોકો જે છે એને ઈજાઓ પહોંચી હતી અને તેમને નજીકની જે દ્વારકા હોસ્પિટલ છે તેમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા। અકસ્માતમાં જે બે લોકો ઈજાગ્રસ્ત છે તેમને પણ જે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। ત્યારબાદ જે 108 તેમજ સ્થાનિક તરવૈયાઓ છે તેમાં 8 લોકો ડૂબ્યા હતા તેમને પણ બચાવી લેવામાં આવ્યા હતા અને હાલ આ ઘટનામાં કોઈ જાનહાનિ નથી। પૃથા જી મુકુંદ, સમગ્ર માહિતી બદલ આભાર। તો મોરબીમાં ઝૂલતો પુલ દુર્ઘટના મામલો, નગરસેવકોની હાઈકોર્ટમાં અરજી નગરપાલિકાને સુપરસીડ કરવાના નિર્ણયને પડકારવામાં આવ્યો। આ નિર્ણયને અરજદારોએ કાયદાની પ્રક્રિયા પૂર્ણ કર્યા વગરનો ગણાવ્યો। હાઈકોર્ટે આ મુદ્દે સરકાર પાસે ખુલાસો માંગ્યો। સપ્ટેમ્બર મહિનામાં હાથ ધરાશે વધુ સુનાવણી। સુરતની સિટી બસના કંડક્ટરની દાદાગીરી સામે આવી છે। મુસાફરોએ ટિકિટ માંગતા કંડક્ટર બગાડ્યો હતો। કંડક્ટર મુસાફરોને ટિકિટ આપતો ન હતો। જાગૃત નાગરિકે કંડક્ટરનો વિડીયો વાયરલ કર્યો છે। તમને ટિકિટ આપી છે, તમે તમારું કામ કરો તેવું કંડક્ટરનું કહેવું છે। કંડક્ટર ટિકિટ ન આપતો હોવાની પણ ફરિયાદ છે। તો મુસાફરે કંડક્ટરનો વિડીયો બનાવ્યો, કંડક્ટર ટિકિટ ન આપતો હોવાની ફરિયાદ છે, તમને ટિકિટ આપી છે, તમે તમારું કામ કરો તેવું બોલતો પણ તો સમાચારોમાં અત્યારે બસ આટલું જ। વધુ સમાચાર માટે જોડાયેલા રહો ન્યૂઝ 18 ગુજરાતી સાથે।
हाँ भाजी दृश्य में जोई शकाय छे के आकाश में केमिकल नो कलर छवाई गयो। दूर दूर सुधी केसरी कलर नो धुमाड़ो जोवा मळ्यो। आ तरफ आग लागी त्यारे कंपनी में रहेला केटला कामदारों ने पण केमिकल लीकेज नी असर थई हती। केमिकल लीक थयु त्यारे कामदारों ने श्वास लेवामां पण तकलीफ पड़ी रही हती। 19 लोगों ने एम्ब्युलेंस मार्फते सारवार अर्थे हॉस्पिटल खसेडवामां आव्या, जेमांथी 3-4 लोगों की हालत गंभीर होवानी माहिती सामे आवी हती। वेर विखेर पड़ेलो घर नो सामान, खुल्ली तिजोरी अने तूटेलो दरवाजो, आ दृश्य जोईने ज अंदाज लगावी शकाय के अहीं तस्करो त्राटक्या हशे। चोरीनी घटना ઉપલેટામાં બની, જ્યાં બંધ મકાનમાં તસ્કરોએ હાથફેરો કર્યો। તસ્કરોની હિંમત એટલી હદે હતી કે ચેક સોસાયટી સુધી ઘૂસી ગયા। ઉપલેટાની દ્વારકાધીશ સોસાયટીના દ્વારકાપુરી વિસ્તારના બંધ મકાન હોવાની ચોર ટોળકીને જાણ થઈ, જેથી ચોરીના ઈરાદે તેઓએ સોસાયટી સુધી ઘૂસ મારી અને લાગ જોઈને મકાનના દરવાજાનો નકુચો તોડીને ઘર સુધી ઘૂસી ગયા। મકાન બંધ હોવાથી તસ્કરોને પણ મજા પડી ગઈ। ઘરમાં ઘૂસીને તેઓએ પહેલા તિજોરીને ટાર્ગેટ બનાવી, તિજોરીમાંથી કિંમતી સામાન ઉઠાવી લીધો અને ત્યારબાદ ઘરમાં રહેલી અન્ય વસ્તુઓનો પણ હાથફેરો કરી લીધો। તસ્કરોએ ઉપર તેમજ નીચેના દરવાજાના નકુચા તોડી 25,000 રોકડા, કેટલાક દાગીનાઓ ઉપરાંત એક ડબ્બામાં રાખેલ છૂટા પૈસા પણ ઉઠાવી ગયા। જતા જતા તસ્કરોએ ઘરનો સામાન વેરવિખેર કરી નાખ્યો હતો। ચોરીની આ ઘટના બાદ પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી, બીજી તરફ સ્થાનિકોએ પોલીસ પેટ્રોલિંગ વધારવાની માંગ કરી છે। મંદિરમાં ચોરીની ઘટનાઓ વધતી જાય છે, પરંતુ બનાસકાંઠાના પાલનપુરના મંદિરમાં થયેલી ચોરી કોઈ બીજાએ નહીં પણ પૂજારીએ જ કરતા પોલીસ પણ ચોંકી ઉઠી। પાલનપુરમાં હનુમાન મંદિરમાંથી ચોરીની ઘટનાથી ચકચાર મચી ગઈ। મંદિરમાં પૂજારી તરીકે કામ કરતા દીપક દુબે નામના શખ્સે 4,70,000ની ચોરી કરીને ફરાર થઈ ગયો। એક મહિના પહેલા પૂજારી તરીકે મંદિરમાં આશરો લીધો અને પૂજારીએ જ ભગવાનને ચઢાવેલા દાગીના સહિત રોકડ રકમ લઈને ફરાર થયો। ચોરીની આ સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા। પોલીસે મંદિરના એકાઉન્ટન્ટની ફરિયાદને આધારે પૂજારીને પકડવાની તજવીજ હાથ ધરી છે। આ તરફ દાહોદમાં પોલીસ સ્ટેશન જ અસુરક્ષિત હોય તેવી ઘટના જોવા મળી। દાહોદમાં પોલીસ કર્મીઓએ જ દારૂની ચોરી કરી। પીપલોદ પોલીસ સ્ટેશનમાં વિજિલન્સની ટીમે 44 લાખથી વધુનો દારૂ જપ્ત કર્યો। ત્યારે એસપીને દારૂની ચોરી થઈ હોવાની બાતમી મળી। બાતમીના આધારે એસપીએ તપાસ કરતા દારૂની 23 પેટી ગાયબ હતી। સમગ્ર મામલે એસપીએ 15 આરોપીઓ સામે નામજોગ ગુનો નોંધ્યો છે અને 9 આરોપીઓને ઝડપી પાડ્યા છે। ચંદ્રયાન 3 વિક્રમનું લેન્ડર ચંદ્રયાનના સાઉથ પોલ પર સફળતાપૂર્વક લેન્ડ થયું। ચંદ્રના ભાગ પર લેન્ડિંગ કરનાર ભારત પહેલો દેશ બન્યો। લોન્ચ કર્યાના 41 દિવસ બાદ ચંદ્રયાન 3 ચંદ્રની સપાટી પર લેન્ડ થતા ઇસરોના વૈજ્ઞાનિકો સહિત દેશવાસીઓમાં ખુશી જોવા મળી। ચંદ્રયાન 3 ની મોટી સફળતાને લઈ ઠેર ઠેર ઉજવણી, ધોરાજી ચોકમાં શહેર ભાજપ વસંત અવધિ ગરમ મસાલા ટેસ્ટ લાજવાબ ખાય હર નવાબ। તબાહી, કુલ્લુમાં 1 સાથે 3 મકાનો ધરાશાયી, રાજ્યમાં અનેક સ્થળે જાનમાલનું નુકસાન। રાજ્યના કેટલાક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ પડી શકે, હવામાન વિભાગે કરી 6 દિવસ માટેની આગાહી। સુરત અને અમદાવાદમાં સિટી બસ ચાલક બેફામ, અમદાવાદમાં 24 કલાકમાં 2 બાળકોનું એમટીએસની અડફેટે મોત। નમસ્કાર, સ્વાગત છે આપનું ન્યૂઝ 18 ગુજરાતીમાં, હું છું આપની સાથે પ્રતિ। નજર કરીએ સમાચાર સુપરફાસ્ટ પર। હિમાચલ પ્રદેશમાં સર્જાયા ધ્રુજાવી ભૂકે તેવા દ્રશ્યો, કુલ્લુમાંથી તબાહીની તસવીરો સામે આવી। ભૂસ્ખલનને કારણે 4 માળની ઇમારત સહિત 3 મકાનો ધરાશાયી થયા, 3 દિવસ અગાઉ જ મકાનો ખાલી કરવાયા હતા। પ્રવાસન સ્થળ કુલ્લુમાં આફતનું કહેર, તંત્ર દ્વારા રાહત બચાવ કામગીરી શરૂ કરાઈ। સતત પૂર અને જળતાંડવ પ્રકોપ, ભૂસ્ખલનની ઘટનાઓ લોકોને સાવચેત રહેવા આપી રહી છે ચેતવણી। હિમાચલ પ્રદેશના મંડીમાં ફરી એકવાર વ્યાસ નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું। પહેલા સર્જાયેલી તારાજીથી મંડી બહાર નથી આવ્યું, ત્યારે ફરી મેઘતાંડવે લોકોને ચિંતામાં મૂકી દીધા। હિમાચલ પ્રદેશના મંડીમાં ફરી એકવાર ભૂસ્ખલનની સ્થિતિ સર્જાઈ, રણાક વિસ્તારોમાં ભૂસ્ખલન અને પાણીના ધસમસતા પ્રવાહથી સર્જાયા ભયાવનક દ્રશ્યો, લોકો સુરક્ષિત સ્થળે જવા મજબૂર બન્યા। ભારે વરસાદને કારણે અનેક મહાકાય વૃક્ષો ધરાશાયી, જેના પગલે અનેક માર્ગો ઠપ થયા। તંત્ર દ્વારા ધરાશાયી થયેલા વૃક્ષોને હટાવવાની કામગીરી શરૂ કરાઈ, લોકોને ઘરમાં રહેવા અપીલ કરાઈ।
ઉત્તરાખંડના પિથોરાગઢમાં કોરી નદી વોર્નિંગ લેવલથી ઉપર વહી રહી છે. ધારચુલામાં કાળી નદીએ પળવટાની સંજળક સપાટી. પાણીના પ્રવાહને જોતા તંત્ર પણ એલર્ટ થયું. નદી નજીક ન જવા લોકોની અપીલ. ઉત્તરાખંડમાં સતત આફતનો વરસાદ. ચમોલીમાં પિંડાર નદીએ ફરી રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું. પાણીના ધસમસતા પ્રવાહને જોઈને લોકોના જીવ તાળવે ઝૂંટ્યા. મેઘતાંડવથી સર્જાઈ ચોતરફ તારાજી. હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદની સ્થિતિ યથાવત. શિમલામાં ભારે વરસાદથી પાણીના ધોધ વહેતા થયા. શહેરના માર્ગો જળાશયોમાં ફેરવાયા. ઠેર ઠેર પાણી ભરાતા લોકોની હાલાકી. હિમાચલ અને ઉત્તર પ્રદેશમાં સતત વરસાદને લઈને રેડ એલર્ટ. વરસાદના કારણે 20 લોકોના મોત. જ્યારે ભૂસ્ખલનથી 12 લોકોના મોત. 400થી વધુ માર્ગો બ્લોક કરવાની ફરજ. કાંગડા સહિત હિમાચલના કેટલાક જિલ્લાઓમાં આજે પણ શાળા કોલેજો બંધ. ભારે વરસાદના ઓરેન્જ એલર્ટ બાદ સાવચેતીના ભાગરૂપે નિર્ણય લેવાયો. સવારે 4 કલાકથી મૂસળધાર વરસાદ યથાવત. હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદને પગલે ઘણા માર્ગો પર પરિવહન ઠપ થયું. ભારે વરસાદથી કુલ્લુ મંડી માર્ગ ક્ષતિગ્રસ્ત થયો. કુલ્લુ જિલ્લામાં કેટલાય વાહનો અટવાયા. હાઇવે પર વાહનોની લાંબી કતારો જોવા મળી. જમ્મુ પઠાણકોટ હાઇવે પર આવેલો તરના પુલ ક્ષતિગ્રસ્ત થતા 11 લોકો ફસાયા. પોલીસે તમામ લોકોનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કર્યું. ભારે વરસાદને પગલે તરના નાળુ ફરી તોફાની બનતા વૈકલ્પિક માર્ગ ધોવાયો. મધ્યપ્રદેશમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ. ડિંડોરી, છતરપુર, નિવાડી, ભીંડમાં વરસી શકે છે ભારે વરસાદ. સિંગરૌલી, સીધી રીવા સહિતના વિસ્તારોમાં વરસાદને લઈને ચેતવણી.